શરૂઆત મંગલાચરણ અષ્ટાધ્યાયી જગન્માતા યશ્ય ચિત્તા સમુદ્ધિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણી નયે નમઃ નમસ્કાર આપ સર્વેનું સ્વાગત છે આપણે જોઈ રહ્યા છે ભવાતી ગણ યાની પ્રથમ ગણના વિશેષ ધાતુ એમાં પહેલો ધાતુ પૂર્ણ કરવાના આરે છે ધાતુ છે ગુહા એમાં અંતિમ વિધિલિંગ લકાર આત્માને પદના પ્રત્યયો આપણે જોવાના છે સિદ્ધ કરવાના છે વિના હલો સર ઓ બનાવ પ્રત્યય હા આત્મને પદના પ્રત્યોગ અદાંત અને અનદંત અને અભ્યાસ સંઘમાં સરખા બનશે સૌ પ્રથમ પ્રથમ પુરુષ એક વચન માં આત્મા ને પદ માં સૌ પ્રત્યય છે તેમાં સૌ પ્રથમ લિંગ આગમ કરે છે તેની હલન ચેમ સુતરી ઉચ્ચારણ થશે અને તમારા રહેલો ઉચ્ચારણ આ છે તેનો લોક થતા ત્યારબાદ પ્રત્યય ત હોવાથી સૂટતી તો હો સૂત્રથી થી નો આગમ કરીશું અને તેમાં તેની હલન સૂત્રથી સુતરી એક કરણ થશે ટૂંકમાં રહેલો ઉ ટુ માં રહેલો ઉ ઉચ્ચારણ સાથે હોવાથી તેનો લોપ થશે ત્યારબાદ લોકો અનંત સૂત્ર થી અંતમાં નહીં હોય એવા બંને તનો લોપ થતા ઇયત બનશે તેમાં લોપો વ્યવહારી સૂત્ર થી જેનો લોપ થતા ઈટ પ્રત્યય બનશે ત્યારબાદ પ્રથમ પુરુષ બે વચનમાં ઔપદેશિક અવસ્થામાં આસામ પ્રત્યય છે તેમાં સૌ પ્રથમ લિંગ સિયું છે નો આગમ કરીશું તેની હલનચલન સૂત્ર થી ઉચ્ચારણ કરીશું યમાં રહેલો ઉ ઉચ્ચારણ સાથે હોવાથી તેનો પણ લોપ થશે ત્યારબાદ આના પછી અને તામ ના પહેલા ત તકા ની આગળ તૂટતી તો સૂત્ર થી નો આગમ કરીશું અને

તેની હલનચેમ સૂત્ર થી ઈદ કરણ રહેલો ઉપ ઉચ્ચારણ આર્થે હોવાથી તેનો લોપ થશે અને સકાર પ્રત્યય હોવાથી તેના આગળ ચૂંટણો આગમ કરીશું તેની હલનચેમ સૂત્રથી ઈદકરણ કરીશું સમા રહેલો ઉ ઉચ્ચારણ આર્થે હોવાથી તેનો પણ લોપ થશે અને વર પ્રત્યહાર બાદમાં હોવાથી ય લોપો વ્યવહારી સૂત્રથી યનો લોપ થતા ઇથાહા પ્રત્યય બનશે

સૌ પ્રથમ આગમ કરીશું અને તેની હલનચલ સૂત્ર થી એકકરણ થશે જેમાં રહેલો ઉ ઉચ્ચારણ સાથે હોવાથી તેનો પણ લોક થશે અને લોપો વ્યવહારી સૂત્ર થી એનો લોપ થશે અને ધ્વમમાં કોઈ પરિવર્તન આવશે નહીં એટલે ઈ સાથે જોડતા ઈ ધ્વમ રૂપ બનશે ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે

અદાંશ અનદાંત અને અભ્યસ્ત અન્ય પ્રત્યયોમાં ઇત સ્ત્રિયાતામ એ રણ પુરુષમાં પીથાહા ઇયાથામ એ ઉત્તમ પુરુષમાં ઇય ઇ વહી ઇ મહિ પ્રત્યય બનશે બરાબર છે તો આ થયા વિધિલિંગ લકાર આત્મને પદના પ્રત્યયો ત્રણયમાં ત્રણેય અંગમાં અદંત અનદંત અને અભ્યસ્ત અંગમાં સરખે સરખા છે આ પહેલા તો કોમન પ્રત્યય કોમન પ્રત્યયને પણ પ્રત્યાહાર આપીશું તો તંગ થઈ જશે આદિર અંત્યના સહેતા યાની આદિ તરીકે અંતિમ અંગ છે એમાંથી કોઈ પણ એને લઈ શકાય પણ આપણને ફિક્સ કરી આપ્યા છે એટલે તથી શરૂઆત થશે અને અંગ સુધી જઈશું આદિર અંત્યની સહાયતા તો તંગ થઈ જશે તંગમાં શું શું આવે તો વચ્ચે આવતા બધા તો ત આતામ છ ખાસ આથામ ધમ ઇટ વહી મહિયમ આ થયા બારે બાર લકારને લાગનારા કોમન પ્રત્યય સાર્વજનિક કહીશું એ પછી આપણે વિધિલિંગ કરીશું તો છે મૂળ અવસ્થામાં એને લિંગ શિયુટ લિંગ શુટ યાની લિંગલકાર તો ત્યાં બે અર્થ છે વિધિલિંગ અને આશીર્લિંગ એમાં અહીંયા આપણે વિધિલિંગ સ્વીકારીએ છીએ આ શિલિંગ જે છે બીજા તબક્કામાં આવશે સ્યુટ આગમ છે સ્યુટ આગમ છે સ્યુટ માં તાની હલંતમ સૂત્ર થી સેના કરીશું સૂત છે લોપા દર્શમ સાથે ટીત છે અરે ટીત આગમ છે આદ્યંત ઉટકી તો થી ક્યાં બેસાડીશું તો આગળ બેસાડીશું તો આ નવે નવ પ્રત્યયો આવશે આગળ આવશે પછી જ્યાં ત અને થ હશે ત્યાં સૂત પીથો હોથી જ્યાં ત અને થ હશે એની આગળ જ બેસાડીશું બરાબર છે આ તામ અને આ છે તો આગળ આ છે અને પછી ત આવે છે તો એ ત અને થ ની આગળ બેસશે તો આ રીતે ટૂંકમાં વચ્ચે બેસશે પણ મૂળ તો આગળ આદ્યંત ટકી તો પછી લિંગ સલોપો અનંત્ય થી અંતે નહીં હોય એવા સનો લોપ થાય છે અંતે નહીં હોય એવા સનો લોપ થશે અહીંયા સ સિયુટમાં દીર્ઘ ઈ અને ય છે ય છે અને યનો લોપો વેરોલીથી લોપ થઈ જશે એટલે પ્રત્યય બની જશે ઈ દીર્ઘ ઈ છે ઈ ત सेम ई या ताम ई रन छन ई रन थास्मा ई था ई था यानी सजे छे यानी प्रक्रिया विसर्ग सुधी चल से बाकी कॉमन ससजु सरुहु रुत्व उपदेश अजन नासिकित पुनो इत, इत संगना तस्य लोपा दर्शन लोपा खरवशाना यो विसर्जनीय थी विसर्ग ई આખા ઇ આ થામ જેમ અહીંયા ઈટોથ તો જ્યાં ઈટ છે ત્યાં આખાનો અ થઈ જશે એકલો તત પ્રકરણ છે એટલે યાની અ બાકીનું પ્રક્રિયા આગળ ચાલી આવે છે તેમ એટલે ય ઈ માં ઈ વહી માં ઈ મહી તો આ રીતે પ્રત્યયો ઈ તમ ઈરન ઈથા ઈયાથામ ધ્વમ ઈય ઈ વહી ઈ મહી આ પ્રત્યયો થશે ઓકે સૌથી સહેલા પ્રત્યયો કહીશું તો વિધિ લકાર લખાર આત્માને પદ આમ આખો વિધિ લીન પરસ્મય પદના પણ આત્માને પદા પ્રક્રિયા થોડી લાંબી છે પણ અંતે તો ટૂંકી થઈ જાય છે પહેલા નાખતા જઈએ પછી કાઢતા જઈએ ઓકે આવી જઈએ મૂળ આપણો ધાતુ છે ગુહુ

अनुनासिक स्वरित कर्मा भाई उपदेशे अच अनुनासिक इता ए सूत्र थी अनुनासिक उनोलोप तस्य लोप अदर्शनम लोप लिगुह कर्तरिशक हलंत्यम सूत्र थी पनोलोप ने लसक्वा तद्दिते ए सूत्र थी शानोलोप तथा आ અ એ ગુહ માં આવતા ગુહ ઉ એ સૂત્ર થી ઉપદા નો દીર્ઘ એટલે ગુહ મૂળ આતા પ્રત્યુટ શિય નો હો એ સૂત્ર થી શ નો આદેશ

આની જગ્યાએ ઈયનો આદેશ થાય કઈ રીતે થાય ના સીધું છે હા હા કારણ કે આગળ બેસી જાય છે સીટ બેસી જાય છે એટલા માટે સ હા એટલા માટે પછી અહીંયા આ આવશે અને પછી સ આવશે એટલે સુટ અને પછી આ ઓકે એટલે ઈયા કામ થશે હમ અહીંયા પણ ઈ આ યમા ઉતરે છે હા થઈ જશે અને ઈતમ ઓકે આદ ગુણઃ એ સૂત્ર થી ઈ નો એ હા એટલે બની જશે गुહેયાતામ ગુહેયાતામ તૌ ગુહેયાતામ તેને બે છુપાવવું જોઈએ હા તે બે એ છુપાવું જોઈએ ઢાકવું જોઈએ બહુવચન માં આવીએ છે ધાતુ છે ગુહુ અનુનાસિક સ્વરિત હેતલબેન

સીઓ નો આદેશ થશે સૂટ નો આદેશ થશે એટલે સીઓ બનશે નો હલંત એમ થી સીયુટ જ છે સીયુટ જ છે એટલે સી એ રહેશે કારણ કે ટ એટલો જાય છે પછી અહીંયા રન કરી દઈએ લિંગ સીયુટ લિંગ સીયુટ બરાબર છે ઈ યુ અચ્છા હવે અહીંયા લિંગ સલોપોન અંતે અંતે નહી હોય સમુપક કરીશ લોપોયર વળીથી એનો પણ લોક કરીશ એટલે ઈ રીમ થશે અહીંયા ઈ છે અહીંયા ઉદુપદાયા ગુહ હતી દીર્ઘ હતી ગુ દીર્ઘ થશે એટલે ગુહ અન 8 ગુણ હતી ગુણ કરી દઈશ ઈ ને એટલે ગુ હે રન સહ તૌતે તે ગુહે રન તે બધાએ

गुहे थाहा गुहे थाहा सुअर्थ से तारे ढाकू तारे ढाकू जो ये बाबू जो ये जो ये अभी चाहिए द्विवचन धातु छे गुहु अनुनासिक स्वरित ठीक

या नहीं पाछ हाँ तो उदुपधाया गोहती उदुपया उदुपधाया गोहती गोहता से गुहे या थाम युवाम गुहे या थाम बे धाकू जो ये युवाम गुहे या थाम बहुवचन आ હા સર હું પ્રયત્ન કરું છું પાછલા રૂપો જોયા છતાં પણ એક ટ્રાય કરી લો છું ગૃહ ઉપદેશે અચનુનાશિક ઈટ થી પુની તો ગૃહ થશે અને લસક સૂત્ર થી સ અ પ પ નો અલંકાર સૂત્ર થી અને સ નો લસક સૂત્ર થી સંગ્રહ અ રહે છે અને દોમ પ્રત્યે લાગશે તો ગુહ ગુહ આખો પેલો બનશે એને અ સાથે જોડાઈ જશે એટલે ગૃહ હવે લિંક સ્યુટ થી સ ઈ ય નો આગમ થશે અને ધ્વ પ્રત્ય છે એટલે એનો પણ લોપ થશે લોકવલી ઈ ધ્વમ અને ગુહ જે એમાં ગુહ છે એ દીર્ઘ બનશે સૂત્ર થી

હા સર સૌ પ્રથમ તો ધાતુ ની ઓળખ કરીશું તો સ્વરિત ઈ સંજ્ઞક હોવાથી ધાતુ ઉભય ઉભય પદ થી જણાય છે એટલે પરસ્મય પદ અને આત્માને પદના ના પ્રત્યયો બનશે અત્યારે આપણે વિધેયની નકાર આત્મને પદ માં ઉત્તમ પુરુષ એ વચન રૂપ બનાવીશું સૌ પ્રથમ ગુહ માં રહેલ ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈ સૂત્ર થી ઈ કારણ થતા ગુહ પદ

કચે મારેલ ઈ તેનો આદ ગુણય સૂત્ર થી ગુણ તથા અહમ હેયા રૂપ બનશે આમ બુહેયા મારે ડાંકું જોઈએ अथवा છુપાવું જોઈએ હમ આવ્યે ઉત્તમ પુરુષ દિવચન ધાતુ છે ગુ હો અનુનાસિક સ્વરીત

લિંગ સ્વલોપ અનંત્યસ્ય થી અંતે નય ઉએવાસનનો લોપ થશે એટલે લોપો લોપો વ્યર્વલિ સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ મહી અને આ બાજુ ગુહમાં ઉદુ ઉદુ પદાયા ગોહ સૂત્રથી ગુહુ માં રાયલ ઉ મત દીર્ઘ આદેશ થશે અને આદ ગુણ સૂત્રથી ગુણ થશે એટલે ગુહા ગુહે મહી વયમ ગુહે મહી गुहे जो ये, जो ये। ओके। याद करी तह तो गुहे याताम ते गुहेरन मध्यम पुरुष एक वचन त्वम् गुहे गुहेथा हा युवाम् गुहेयाथाम युयम् गुहेधम उत्तम पुरुष एक वचन अहम् गुहेयः आवाम् गुहेवहि वयम् गुहेमहि चक्रदेश तहा गुहेता तह। तव गुहेयाथाम ते

ते गुहेरन त्वम गुहे था युवम गुहे या युयम गुहे त्वम अहम गुहे यो आवम गुहे वहि वयम गुहे मही कर्मा भाई शह गुहे ता तो गुहे या ते गुहेरन त्वम गुहे था हा युवाम गुहे या

अहम गुरु अहम गुरु वही मैं अंकिता सह गुहेत तौ गुहेयाताम ते गुहेरन मध्यम पुरुष से त्वम गुहेथा युवाम गुहेयाथाम युयम गुहेद्वम उत्तम पुरुष से क्वचन गुहेय

त्वं गुहेथा युवां गुहे यथाम गुहे युयं गुहेत्वम अहम् गुहेय आवां गुहे वही वयम् गुहेमहि प्रह्लाद अह हाँ सह गुहेत तो, तौ गुहे याता ते गुहेरन त्वं गुहेथा युवां गुहे यथाम युयम गुहे द्वम अहम गुहे य आवाम गुहे वहि वयम् गुहे महे ओके हाँ सह गुहे तव गुहे याताम ते गुहे रन पम गुहे था गुहे याताम युयम गुहे द्वम अहम गुहे गुहेय आवाम गुहे वही वयम गुहे वही सह गुहेता तो गुहे यातां ते गुहेरं तं गुहे थाः युवां गुहे थां युयं गुहे ध्वं अहं गुहे य आवां गुहे वहि वयं गुहे महि सुरेश निके हां सर બરાબર છે હવે છે જે બાકી રહ્યા છે એમને જોઈ જોઈને પ્રયત્ન કરવાનો છે ખાસ કરીને ઉચ્ચારણ અહીંયા દેખાશે હું હાઇલાઇટ કરું છું આ આ જગ્યાએ દેખાશે મોટું અહીંયા તો વધારે મોટું ખર્ચ છુપાઈ જશે બરાબર છે કોણ છે બાકીમાં નમ્રતા અનુકૂળતા છે હાજર નથી સર શિલ્પા શિલ્પા

अंदर जीवो अंदर जीवो सह केत सगो गु, गु तो गुहेत तौ गुहे यातम् तौ तो गुहे यातम् ते गुहे रण त्वम तेथा

પહેલો ધાતુ આપણે પૂરક પૂરો કરીએ પણ માત્ર ચાર લકાર પૂરતો છ લકાર બાકી રહેશે એ આપણે બીજા તબક્કામાં લઈશું કેમ તો કે ત્યાં પ્રક્રિયા બદલાઈ જાય છે કાળ લકાર વગેરે બધું બદલાશે પણ પ્રક્રિયા પણ બદલાશે પ્રત્યયો પણ બદલાશે લકાર પ્રમાણે તો ગુહ ધાતુને વિદાય આપી દઈએ પણ માત્ર પ્રક્રિયા પૂરતી બાકી રાખવાનો છે કાયમ ચાર લકારના ગુહ ધાતુના રૂપો કેવી રીતે થાય છે પ્રક્રિયા દરમિયાન એ આપણે હવે યાદ રાખી લઈશું અને એને સાથે લઈને આગળ જઈશું અને નવા ધાતુ પર આવીએ છીએ જે જે નવું ચાલે છે એટલું જ કરવાનું થશે જો આગળ કરી લીધું હશે તો નહીં તો બધું કરવા જતાં એક સાંધે ને તેર તૂટે થશે એટલે એ નહીં થાય તેમ તેમ આગળ કરતા જઈશું ધીમે ધીમે બહુ જ ધીમેથી જઈએ છીએ અને નવા ધાતુની શરૂઆત કરીએ છીએ અને નવું સૂત્ર પણ આવશે અહીંયા તમને દેખાશે ધાતુ ક્રમાંક એક આપણે પૂરો કર્યો આ સાતમું પ્રકરણ છે સાથે સાથે ચોથા પ્રકરણમાં ધાતુઓની યાદી છે હવે તમને અહીંયા દેખાશે આ પ્રકરણ ચાર છે જેમાં ધાતુઓની યાદી છે હવાદી ગણ તત્ર વિશેષ ધાતવઃ એમાં એક ગુહુ સંવર્ણે ગુહતી ગુહતે

ટીપે ટીપે સરોવર ભરીશું બરાબર છે પછી સમુદ્ર થઈ જશે પહેલા સરોવર કરીશું તો નંબર બે દેખાય છે ગુ પુ ગુ તો બરાબર છે પહેલા ધાતુમાં અને બીજા ધાતુમાં પહેલામાં હુ હતો એની જગ્યાએ આપણે પુ કરી દઈએ હની જગ્યાએ પ કરી દઈએ પણ એક સ્વરાંકન ઘટી જાય છે એક સ્વરાંકન ઘટી જાય છે સ્વરિતનું ચિન્હ નથી હું યાની ઉમા સ્વરિતનું ચિહ્ન હતું અહીંયા નથી અનુનાસિત છે બરાબર છે ગોપુરક્ષણે અર્થ કર્યો છે રક્ષણે રક્ષણ કરવું રક્ષણ કરવું આવો અર્થ હશે ગોપુરક્ષણે ઉ જે છે દીર્ઘ છે અને અનુનાસિક છે એટલે ઉપદેશે અછ અનુનાસિક ઈત થી ઉદ સંજ્ઞા થઈ જશે તસ્ય લોપ અદર્શન લોપ એટલે પહલન થઈ જશે એ ગુપ જે છે ગુપ જે છે એ ધાતુ સંજ્ઞા થઈ ગઈ પહલન થઈ ગયું પહલન થઈ ગયું હવે આ ધાતુ નું બીજું નામકરણ અંતે કોણ છે હલ છે અંતે કોણ છે હલ છે હલંત થઈ ગયો ધાતુ ઓકે તો આગળ આપણે જે કરતા આવ્યા છીએ પાછળ ચાર લકાર આપણા જે છે ચાર લકાર લંગ કરે લઠ લંગ લોટ વિધિની સારો ધાતુક પ્રત્યય લાગવાના છે ઉપધા જોવાની છે ઉપધામાં જો એક હોય ઉપધામાં જો એક હોય તો શું કરીશું ઉગંત લઘુપદ થી ગુણ કરવો પડશે શું કરવું પડશે ગુણ કરવો પડશે તો ગુ જે છે ઉ જે છે એનો ગુણ નો ગુણ શું કરીશું એટલે ગો થઈ જશે પણ ખાલી ગો કરવાથી વાર્તા પૂરી થતી નથી વિશેષ ધાતુ છે તે વિશેષ વસ્તુ હવે આવી રહી છે વિશેષ વસ્તુ હવે આવી રહી છે શું કર્યું છે અહિયાં ગોપાય કર્યું છે ગોપાય કર્યું છે વિકરણ પ્રત્યય સપ લાગશે તિંગ પ્રત્યે લાગતા પહેલા આ ચાર લકાર ને શું કરીશું વિકરણ પ્રત્યે મૂકવો પડશે તો સપ લાગે છે પણ અહિયાં આય દેખાય છે ગોપાય થાય છે એ પછી સમજાવું છું

પણ હજી સૂત્રમાં એક ધાતુ છે પણ જે છઠ્ઠા ગણનો છે જે વિચ્છ ધાતુ છે છઠ્ઠા ગણનો છે આ ભવાદી ગણના પહેલા ગણની ધાતુની યાદી છે એટલે આમાં લીધો નથી પણ સૂત્રમાં પાંચ ધાતુઓનું વિશેષ વાત જે કરી છે એ પાંચ ધાતુમાં લાગે છે એમાં ચાર ધાતુ ચાર ધાતુ એ ભવાદી ગણના છે એક ધાતુ છઠ્ઠા ગણનો તુદાદી ગણનો છે જે સૂત્રમાં આપણે જોઈશું સાથે આ યાદીમાં પણ આવશે પણ આવશે આવશે છઠ્ઠા ગણમાં ગણમાં તુદાદી કારણ કે આ તો તો ભવાદી ગણ છે છે બરાબર અચ્છા એક જ સૂત્રની વિશેષતા જે છે એ આપણે પાંચ ધાતુ સુધી પહોંચશું એનું એનવેજ સૂત્ર લઈને એનું એનવેજ સૂત્ર લઈને હવે બતાવું છું એટલે આય પ્રત્યય લાગી રહ્યો છે અને પછી એ આપણા ઔપદેશિક અવસ્થા જવાબદાર છે કે ગુપુ જે છે ઉપદેશ કરીએ છે પણ પછી બીજા ચાર શરતોથી મુક્ત છે કઈ ચાર શરતો અનુદાત ગીત આત્માને પદમ સ્વરિત કરતરભિપ્રાય ક્રિયા ફલે આ ચાર શરતોથી મુક્ત છે એટલે બની જાય છે પરસ્મય પદી ધાતુ બની જાય છે પરસમય પદી ધાતુ અત્યારે એક ધાતુને જ લક્ષ આપીએ બાકીના ચાર ને અત્યારે લક્ષ્મ નથી આપતા જેમ આ ગુપ ધાતુ યા ગુપુ ધાતુ પૂરો થશે પછી નેક્સ્ટ ધૂપ લઈશું પણ લઈશું પણ લઈશું વિચ લેવું હોય તો લઈ શકાશે છઠ્ઠા ગણનો છે પણ બરાબર છે હવે ગોપાય યાની ગો તો ખબર પડી જાય ગોનો ભૂગંત લઘુપદસ્ય છે ત્યાંથી ઉનો ઓ થઈ ગયો ત્યાં સુધી બરાબર છે પણ આય આવ્યો ક્યાંથી આય આવ્યો ક્યાંથી તો એના માટે આવીએ છીએ ધાતુ ક્રમાંક બે થી પાંચ એ હાલ આપણે દર્શન કર્યા બરાબર છે સૂત્ર છે ત્રણ એક અઠ્યાવીસ સૂત્ર છે ત્રણ એક અઠ્યાવીસ ઉપર ઉદુપધાયા ગોહ અથવા ઉદુપધાયા ગોહ એને ભૂલવાનું નથી ના તૈયાર કર્યું હોય તો કરી નાખજો કેમ પાછળ આ સૂત્ર પાછું તૈયાર કરવાનું છે પાંચ ધાતુ સુધી આ સૂત્ર રહેશે ત્યાં સુધી પરસ્મય પદના ના લાગવાના છે ચારે ચાર લકાર એક એક લકારમાં નવ નવ

તો ભ્યહ થઈ જશે પંચમી વિભક્તિ બહુવચનનું રૂપ છે બધા ધાતુઓ છે કેટલા ધાતુઓ છે પાંચ ધાતુ છે એમાં ચાર ભવાદી ગણના છે એક જે વિચ્છ ધાતુ વિચ્છી જે કર્યું છે વિચ્છ ધાતુ જે છે એ છઠ્ઠા ગણનો ધાતુ છે તું દાદી ગણનો ધાતુ છે પણ એને પણ આય પ્રત્યય લાગે છે શું કહેવા માંગે છે સમજીએ સૂત્ર ને સમજીએ એટલે સૂત્ર ખબર પડી જાય ધાતુ નામ જ છે આય સળંગ બોલો ત્યારે બરાબર છે ગુપુ ધૂપ વિચ્છી પનિભ્ય આય આવી રીતે યાદ રાખવું પડશે પછી હું અષ્ટાધ્યાય પણ બતાવીશ તમને શું કે છે સમજી લઈએ ગૂપુ યાની ગુપ ધાતુ સંજ્ઞા કરતા ધાતુ સંજ્ઞા કરતા ગુપ થઈ જશે ગુપુ ધૂપુમાં ધૂપ થઈ જશે વિચ્છી જે છે વિચ્છ થઈ જશે પની જે છે પણ થઈ જશે અને પની છે પણ થઈ જશે આ પાંચ ધાતુઓ આ પાંચ ધાતુઓ ને स्वार्थ में अः लिखी है स्वार्थ में स्वार्थ अर्थ कौश में अ लख्यू है समझा स्वार्थ में पोता अर्थ में एवं अपने समझी सकी स्वार्थिक प्रत्यय नो अर्थ शु स्वार्थ कर स्वार्थिक प्रत्यय प्रत्य का अर्थ होता है कि जिससे वह लगे उसके अर्थ में कोई भी वृद्धि न करे बात एटली है कि आ पांच ધાતુઓને જ્યારે આય પ્રત્યય લાગે છે કયો પ્રત્યય આય યાદ રાખજો આય સાથે આયો ક્યાંથી એ પણ આપણે ગોતી કાઢીશું આય આવ્યો ક્યાંથી આકાશમાં તો નહીં પડ્યો બરાબર છે તો એ ક્યાંથી લીધો છે એ પણ આપણે ગોતી કાઢીશું ઓકે પહેલા તો આ પાંચ ધાતુને સ્વાર્થ સ્વાર્થિક પ્રત્યેક આવે લગાવવાથી આય લગાવવાથી કોઈ વૃદ્ધિ થવાની નથી કોઈ પરિવર્તન થવાનું નથી પણ પ્રક્રિયામાં જરૂર પરિવર્તન થાય છે અર્થમાં કોઈ પરિવર્તન નહીં થવાનું અર્થની દ્રષ્ટિએ જે ધાતુનો અર્થ છે એ જ અર્થ રહેવાનો છે જેમ કે ઉપસર્ગ વગેરે લગાવીએ તો ધાતુનો અર્થ બદલી કાઢે છે અહીંયા એવું નથી અહીંયા એવું નથી આય પ્રત્યય લગાવીશું તો જે તે ધાતુનો અર્થ એનો એ જ રહેવાનો છે કદી બદલાવાનો નથી એને કહીશું સ્વાર્થ માં સ્વાર્થિક પ્રત્યય આય સાથે સાથે આ આય જે છે એ આવ્યો ક્યાંથી એ પણ હું તમને બતાવી દઉં છું આપણે ત્રીજો અધ્યાય ચોથો અધ્યાય અને પાંચમો અધ્યાય એ હૃદય છે પ્રાણ અધ્યાય શું છે એમાં પ્રાણ છે ત્રીજા ચોથા ને પાંચમામાં કોણ છે પ્રત્યયો છે એમાં ત્રીજો અધ્યાય આ ખોચાર પર એ ધાતુને લાગનારા પ્રત્યયો છે ચોથો અને પાંચમો બે અધ્યાયમાં પ્રાતિપદિક નામ સંજ્ઞાને લાગનારા પ્રત્યયો છે આમ કરીને ત્રણ અધ્યાય એ છે છે પ્રાણ પ્રાણ બરાબર એટલે એમાં એક અધ્યાય ત્રીજો એ આખો માત્ર ધાતુને લાગે છે શરૂઆત કરી છે પ્રત્યયોમાં ધાતુને લાગનારા ચાર પ્રકારના પ્રત્યયો છે કયા ચાર છે કયા ચાર છે

સનાધિ પ્રત્યયો લાગે છે ત્યારે ધાતુ બને છે નામનો ધાતુ બને ધાતુ એ બાર જે પ્રત્યયો છે સનાધિ બરાબર છે સનાદિમાં એક નામ તો આવી ગયું છે સન પ્રત્યય એ આ આપણે આ પાંચ પૂરા કરીશું યા ચાર પૂરા કરીશું એટલે પછી તરત જ આવવાનો છે સન આવવાનો છે ઓકે પણ એ બારમાં આ આય પ્રત્યય પણ આવી જાય છે બાર પ્રત્યય ખરા ને સનાદી એમાં આય પ્રત્યય આવી જાય છે એટલે એ સનાદીમાંનો જ આ આય પ્રત્યય છે એટલે શું કરશે ધાતુ નો ધાતુ બનાવશે ગુપ ધાતુ છે ધૂપ ધાતુ છે વિચ ધાતુ છે પણ ધાતુ છે ને પણ ધાતુ છે પણ એ બધામાં આય પ્રત્યય સનાદિમાં નો છે એ લગાવી દઈશું પાંચે પાંચ ધાતુમાં એટલે નવો ધાતુ બની જશે ગોપાય અંગ સાથે બરાબર છે આવા આવા પ્રત્યયો બનશે તો આય આવ્યો ક્યાંથી સનાદિ માંથી આવ્યો બતાવું છું તમને અંતા ધાતવ પણ ખોલીએ છીએ અને ગોપુ પણ આય સૂત્ર પણ ખોલીએ છીએ આમાં કઈ જ નથી કે આટલા પાંચ ધાતુમાં આય પ્રત્યય લાગે છે આટલી જ વાત છે બીજી કોઈ વિશેષ વાત નથી બરાબર છે કયા તો કે બાકીની પ્રક્રિયા જે છે જેમ કે અહીંયા ગુપ હિત કરતા ગુપુમાં ઉપર અનુનાસિક હતો તમને મેં બતાવ્યું ધાતુની યાદીમાં તો ગુપમાં કરણ કરી ઉપદેશ પહલન થઈ ગયો બરાબર છે વત્તા આય આય ક્યાંથી આવ્યો કયા સૂત્રથી આવ્યો તો કે ગુપુ સૂત્રિપની આય સૂત્ર સૂત્રથી આય આવ્યો અને આય પણ મૂળ ક્યાં રહેલો છે સનાત્યંતા ધાતવહમાં પ્રત્યેમાં આય છે

જે છે પની આગળ ઉપધા ઉનો ગુણત કરી દઈએ એટલે ઉનો ઓ ગોપ થઈ ગયો ગોપવત્તા આય ગોપવત્તા આય ગોપાય પછી સનાધિનતા ધાતવહ એ સૂત્ર આવીને પછી ખોલીને બતાવું છું સૂત્ર થી ધાતુ સંજ્ઞા બને છે અને ધાતુ સંજ્ઞા બને તો પ્રયોગ કયો કરવો છે કર્તરી પ્રયોગ કરવો છે પ્રયોગ કયો કરવો છે કર્તરી લહ કર્મણી જે ભાવે છે કર્મ કે બેહ કર્તરી પ્રયોગ કરીશું તો કર્તરી શપ લાગશે કર્તરી શપ લાગશે કર્તરી પ્રયોગ કરીશું તો કોમન સાર્વજનિક સપ વિકરણ પ્રત્યય છે કોઈ નહીં હોય એનો પણ શપ જ લાગે કર્તરી શપ તો ગોપાય પછી સપ કરીશું અને અજે છે સપમાં અ તે પણ કેવી રીતે જાણીએ છીએ તો અહીંયા અ છે ને અહીંયા અ છે પ્રત્યય પ્રત્યય છે ભૌતો ગુણ્યાથી પરરૂપ એક રૂપ કરી દઈશ પરરૂપ એક રૂપ કરી દઈશ એટલે કે એક જ થઈ જશે ગોપાય જ રહેશે ગોપાય જ રહેશે બરાબર છે પછી પાછળ તિપ પ્રત્યય લટ વર્તમાને લટ કરીએ વર્તમાને

દસમા ગણમાં પણ આવે છે કયો બરાબર છે એટલે પાંચ ધાતુઓનું આ સૂત્ર છે નીચે જે છે તે હું અત્યારે નહીં સમજાવું પણ ને પણ કેમ આવે એટલે સમજાવીશ આવે એટલે સમજાવીશ અત્યારે માત્ર કોને લક્ષ આપીશું ગુપુ માત્ર ગુપું પણ અષ્ટ્યાયમાં કઈ નથી અર્થ કર્યો નથી માત્ર આટલું જ છે માત્ર આટલું જ છે પણ સના ધાતવ તમને હું બતાવી દઈશ તો આવડી બરાબર છે એ નવું નથી સનાજનતા ધાતવ માત્ર ધાતુ સંજ્ઞા જ બનાવે છે પણ મારે તમને દર્શન કરાવવાના છે આયના દર્શન કરાવવાના છે આયના ઓકે પેલા તો ત્રણ એક અઠ્યાવીસ પર આવી

छेपाने पाने भ्या आया हा गोपुधुपा भिचे पाने पाने भ्या आया हा गोपुधुपा भिचे पाने पाने भ्या आया समझा देखा से बराबर से समझबाम कहीं नहीं आटला पांच धातु ने आय प्रत्यय लागे छे आ आय क्या थी भी શનાદી બાર પ્રત્યય માનો પ્રત્યય છે છે ધાતુ સંભ્ય પદછેદમાં તમે જોઈ શકશો ગુપુ ધૂપીપિપનીભ્ય વિસર્ગ છે પંચમી બહુવચન પંચમી વિભક્તિ બહુવચન અને આ યહ પ્રથમ વિભક્તિ એક વચન વિસર્ગ લાગ્યો છે બરાબર છે શબ્દ રૂપ અચ્છા પ્રત્યય પરસ્ય આદિ ઉદ્દાત ધાતો હો નીચે તમને સમજૂતી કઈ છે નહીં પણ આ કાશિકા લખ્યું છે કાશિકા જયા હવા અમન અધિક બે જણા થઈને કાશિકા લખી છે બરાબર છે

આઈ લાગે બીજી શરત એ છે કે આઈ લાગે તો હંમેશા પરસ્મય પદી જ રહેશે અચ્છા પણ છે પણ તો સ્તુતિ છે ઈતિ એતેભ્ય ધાતુભ્ય આઈ પ્રત્યયો ભવતી આ પાંચ ધાતુને આઈ પ્રત્યય લાગે છે ગોપાયતી ધૂપાયતી વિચ્છાયતી અને પણાયતી પણાયતી પાંચ થઈ ગયા પછી અહીંયા થોડી સ્પષ્ટતા એ કરી છે

આત્માના પતિ બની જાય છે આપણે આવશે ત્યારે એને જોઈશું અત્યારે જોતા નથી અત્યારે માત્ર ગોપુ જ રાખીશું પણ આખું સૂત્ર તો યાદ રાખવું પડશે સૂત્ર આખું યાદ રાખવું પડશે કારણ કે પાંચે પાંચ ધાતુમાં કામ આવશે તો કેવી રીતે બોલીશું બોલીશું કેવી રીતે

આ બે કામ થશે સૂત્ર યાદ રહેશે અને સાથે સાથે પાંચ ધાતુ યાદ રહી જશે બે કામ થશે એક કાંકરે બે પક્ષી હવે શના દેનતાહા ધાતવા સના દેનતાહા ધાતવામાં કોણ બેઠું છે આ એ બેઠું છે બરાબર છે શ ના ત્રણ એક બત્રીસ એમાં પણ છૂટું પાડીએ ને તો વિસર્ગ સંધિની દ્રષ્ટિએ બહુવચન બંને બરાબર છે સંધિયુક્ત બોલીશું ત્યારે સનાધ્યતા વિસર્ગ નું ઉચ્ચારણ નહીં કરીએ વિલોપ થઈ ગયેલો છે સનાધ્યતા ધાતવ પણ એકલું સનાધ્યતા બોલવાનું થાય તો સનાધ્યતા થશે અને એકલું ધાતવ ધાતવ બોલવું પડે તો છે ઓલરેડી બરાબર પદ છેદ વિભક્તિ બહુવચન છે ધાતવઃ પ્રથમ બહુવચન ધાતુનું અચ્છા અધિકાર પ્રત્યે પરચય આ જે સૂત્ર છે એ ધાતુ સંજ્ઞા બનાવનારું આખા અષ્ટાધ્યાયમાં આખી અષ્ટાધ્યાયીમાં બે સૂત્રો ધાતુ બનાવનારા છે કેટલા સૂત્રો બે સૂત્રો બે સૂત્રોમાં પહેલું ગુવાદયો ધાતવ બીજું સનાધ્યનતા ધાતવામ એવી જ રીતે પ્રાતિપદિક બનાવનારા પણ બે સૂત્રો અર્થવત અધાતુ અપ્રત્યય પ્રાતિપદિકમ એક સૂત્ર પછી

અને બીજું સનાધ્યતા અથવા સનાધ્યતા ધાતવ બરાબર છે અને ત્રીજું ધૂપ બરાબર છે કેટલી વાર રટણ થશે એ પણ તમે યાદ કરી લો ચાર લકાર છે ચાર લકાર છે એક લકાર માં નવ વાર યાદ કરવું પડશે કેટલી વાર તો આ રટન થઈ જવાનું છે ઓકે તો સનાદિયંત ધાતવમાં સનાદિ પ્રત્યયાંત ધાતુ સંજ્ઞાતી સના પ્રત્યયાંત પ્રત્યે ક્યાં લાગે છે ધાતુના અંતે લાગે છે કયા જોઈ લઈએ થોડો સમય ભલે થઈ ગયો છે બરાબર વ્યાકરણ શાસ્ત્રે પાઠિતાશુ સંજ્ઞાશુ વ્યાકરણ શાસ્ત્ર જે ભણાવવામાં આવે છે બતાવવામાં આવેલ છે એ સંજ્ઞાયાની નામકરણ અન્ય તમા અસ્થિ ધાતુ હોય સંજ્ઞા એક સંજ્ઞાનું નામકરણ છે શું ધાતુ સંજ્ઞા ધાતુ સંજ્ઞા એટલે નામકરણ ધાતુ બરાબર એક તો ભુવાદયો ધાતવઃ અને બીજું આ સનાજનતા ધાતવ ધાતુ પાઠે નામ પ્રાયાણ ખાસ કરીને ધાતુ પાઠ અલગ છે પાંચ અંગો છે વ્યાકરણના એમાં એક ધાતુ પાઠ જુદો છે જે અહીંયા અહીંયા સૂત્ર પાઠ છે આ અષ્ટાધ્યાયમાં આ જે છે ત્રણ હજાર નવસો ઇઠ્યોતેર એ સૂત્ર પાઠ છે પછી ધાતુ પાઠ પણ આવે છે ઉનાદી પાઠ પણ આવે છે બરાબર છે છે ઓકે પાંચ તો ખાસ કરીને રાઉન્ડ ફિગર કેટલી પણ આપણે ફિક્સ કરી દીધી ઓગણીસો ત્રીસ શબ્દાનામ ઇયમ સંજ્ઞા ભુવા દો એ આ નહીં પણ આગલું એક ત્રણ એક આ છે ત્રણ એક બત્રીસ છે પણ ભુવાદયો ધાતવ એક ત્રણ એક અવસ્થામાં આપણે પૂરું કરીએ ઓકે તો ભુવાદયો ધાતવહ સૂત્ર જયારે આવે છે ત્યારે મૂળ ધાતુઓ ઔપદેશિક અવસ્થામાં ધાતુ પાઠમાં આપેલા ધાતુઓ બરાબર છે જે આપણી પાસે ચોથા પ્રકરણમાં છે ધાતુઓની યાદી કેટલી ઓગણીસો એ કયા સૂત્ર થી ગણતરી થશે ઓકે આપવામાં આવે છે ભુવાદયો ધાતાવાથી પણ આ સૂત્ર જુદું છે સનાધ્યતા ધાતાવા સૂત્ર જુદું છે એનાથી પણ ધાતુ સંજ્ઞા થાય છે પણ ધાતુની ગણતરી કરવા જઈશું તો અનંત થશે

એ તે સર્વે શબ્દ ભિન્ને ભ્ય ધાતુભ્ય પ્રાતિપદિક પ્રાતિપિકેભયનાદિ સનાદિ બરાબર બાર ઇતિજિત હવે જેટલા નામો છે ને આપણી પાસે નામ કહું છું પ્રાતિપદિક એ બધાને ક્રિયા યાની ધાતુ બનાવી દેવા હોય તો સનાદિ કોઈ પણ પ્રત્યય લગાવી દઈએ બધા ધાતુ થઈ જાય નામ જેટલા છે એટલા ધાતુ થઈ જાય આ આપણી પાસે જાદુ છે ઓરિજિનલ જાદુ પેલો ડુપ્લિકેટ જાદુ આવે ખાલી આપણને દેખાય બાકી થાય નહીં અહીંયા તો થઈ જ જાય ઓકે સર્વેશામ શબ્દના પરિગણનમ ધાતુ પાઠે નહીં અસંભવ આ બધા શબ્દોની ધાતુ પાઠમાં ગણતરી થઈ શકે એમ નથી અનંત થઈ જાય આ સૃષ્ટિ પર જેટલા નામ હોય એટલા ધાતુ થઈ જાય એ આપવું મુશ્કેલ છે અતઃ એતે સામ ધાતુ સંજ્ઞામ વિધાતુ પાણીનીના પ્રકૃત સૂત્રમ નિર્મિતમ અસ્તિ પરિણામે એ બધાન જેટલા નામ છે એટલાના ધાતુ કરવા માટે આ સૂત્રનું નિર્માણ કર્યું છે સનાધ્યંતા ધાતવ યે શબ્દઃ સનાધિ પ્રત્યાંતા સંતિ તે સામ ધાતુ સંજ્ઞા ભવતિ જેને જેને બાર પ્રત્યયો લાક્ષ નામને એ બધા ધાતુ કહેવાશે અચ્છા એતે એવ એવું ધાતવહ આતિદેશિક ધાતવ એનું નામકરણ શું આપી દઈશું હવે આ જ્યારે સનાજનતા ધાતવહ સનાદી પ્રત્યે લાગીને ધાતુ બને છે એનું નામકરણ શું કરીશું આતિદેશિક ધાતુઓ અને પેલા ભુવાદયો ધાતવહનું એનું શું નામ આપીશું ઔપદેશિક ઉપદેશ અવસ્થામાં જુઓ જુઓ ઔપદેશિક અને આતિદેશિક આતિદેશિક ઓકે સનાદ્યંત યાની પ્રત્યયાંત ધાતુ પણ કહીશું પ્રત્યય લાગીને બનનારા છે એટલે પ્રત્યયાંત પણ કહીશું હવે આપણે પ્રત્યયા પૂરું થશે સૂત્ર ગુપ્પુ ધૂપ વિચીપીપની પૂરું થશે એટલે તરત જ આ આવશે ગુપ્તિત આવશે યાની સન સનાદિ માનસન આવશે પછી આ કર્મે આવશે એ જેમ આવે તેમ જોઈશું ઓકે તો ખાલી અત્યારે ગણતરી કરાવીએ શનુ પ્રત્યય કારણ કે આપણે તો આય જોવાનો છે ને આય જોવાનો છે બીજો ક્યચ પ્રત્યય ત્રીજો કામ્યચ પ્રત્યય ચોથો ક્યંગ પ્રત્યય પાંચમો ક્યશ પ્રત્યય છઠ્ઠો અણીંગ પ્રત્યય સાતમો અણીચ પ્રત્યય હજી આપણો આય આવ્યો નથી આઠમો યંગ પ્રત્યય નવ યક પ્રત્યય અને આવી ગયો દસમા ક્રમે આય પ્રત્યય આય પ્રત્યય એ જ આપણામાં ગોપુ ધૂપ વિચ્છિપણી પનિભ્ય આય માં પાંચ ધાતુઓને આય પ્રત્યય લાગે છે ઓકે દસ અગિયાર યંગ પ્રત્યય એ પણ આપણે તૈયારીમાં જ આવશે પાંચ પૂરા કરીશું ચાર પૂરા કરીશું ત્યારે આવશે બરાબર છે યંગ પ્રત્યય સન પ્રત્યય પણ આવશે ટૂંક સમયમાં બારમો છે પીપુ પ્રત્યય તો આ ગણતરી મેં કરાવી અત્યારે યાદ રાખવાના નથી અત્યારે કોને યાદ રાખીશું માં ક્રમે છે એને આ ય બરાબર છે એ આયની સાથે સાથે બીજા પાંચ ધાતુઓને પણ યાદ રાખવાના છે પનિભ્ય આ સનાદનતા ધાતવઃ ભુવાદયો ધાતવઃ ઓકે તો અહીંયા આપણે અટકી આવે છે કોઈને પ્રશ્ન આય પ્રત્યય લાગે છે કયા પાંચ નામકરણ છે આય પ્રત્યય સનાધિમાનો છે સનાદિમાનો છે તો પેલો મૂળ ધાતુ તો છે જ જે તે ધાતુ પણ પછી જયારે આય લાગી જાય છે ત્યારે ધાતુ બદલાઈ જાય છે પણ અર્થ બદલાતો નથી બદલાતો નથી પરિણામે આ વિશેષ ધાતુઓમાં ગણતરી કરી ધાતુઓ મંગલાચરણથી સદાશિવ સમારંભ તથા પાણીની મધ્યમા અસ્મદાચાર્ય અસ્મદાચાર્યતા વંદે ગુરુ વંદે ગુરુ વંદે ગુરુ પરાંપરા શુભરાત્રિપ